હવે આપણે સ્વાધ્યાય 5.1 ની સમજૂતી મેળવીશું. એમાં દાખલો પહેલો છે, નીચે આપેલ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને કુલ ચાર સ્થિતિ આપણને આપી છે અને આપણે કઈ સ્થિતિની અંદર સંખ્યાની યાદી જે છે સમાંતર શ્રેણી બને કે કેમ તે આપણે જણાવવાનું છે. સૌથી પહેલા આ જે ચારે ચાર સ્થિતિઓમાં આપણને કઈ સંખ્યાની યાદી આપણને આપી છે એ સૌથી પહેલા આપણે શોધી કાઢીએ. એમાં પહેલો છે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 છે. એટલે આપણે ટેક્સી ભાડે કરીશું અને એના પ્રથમ એક કિલોમીટરનું ભાડું જે છે ₹15 થાય છે. એટલે એક કિલોમીટરનું ભાડું ₹15 છે. એના પછીના વધારાના પ્રત્યેક કિલોમીટરનું ભાડું જે છે ₹8 છે. એટલે એક કિલોમીટરનું ભાડું ₹15 છે. હવે આપણે બે કિલોમીટરનું ભાડું શોધવું હોય તો પ્રથમ કિલોમીટર ₹15 તો છે જ, બરાબર છે. પછી આપણે એક કિલોમીટર વધારે ગયા છે તો એના ₹8 જે છે આપણે ચૂકવવા પડશે. એટલે ₹15 + 8 એટલે કે ₹23 જે છે એ બે કિલોમીટરનું ભાડું થાય. તેવી જ રીતે ત્રણ કિલોમીટરનું ભાડું શોધવું હોય તો પ્રથમ કિલોમીટરના ₹15 તો છે જ, પછી આપણે બે કિલોમીટર વધારે ગયા છે કારણ કે એક કિલોમીટરનું ભાડું ₹15 છે અને આપણે શોધવાનું છે ત્રણ કિલોમીટરનું. એટલે બે કિલોમીટર આપણે વધારે ગયા છે એટલે આપણે બે વખત જે છે ₹8 વધારે ચૂકવવા પડશે. એટલે કે ₹15 + 2 ₹8, 8 × 2 = 16 થાય. 16 + 15 જે છે 31 થશે. એટલે ત્રણ કિલોમીટરનું ભાડું જે છે ₹31 થાય. હવે આપણે ચાર કિલોમીટર માટેનું ભાડું શોધીશું. પ્રથમ કિલોમીટરનું ₹15 તો છે જ, આપણે જે છે ત્રણ કિલોમીટરનું ભાડું જે છે આપણે બાકીનું ચૂકવવું પડશે. તો પ્રત્યેક વધારાના કિલોમીટરનું ભાડું જે છે ₹8 છે. એટલે ₹15 + 3 × 8, 8 × 3 = 24, 24 + 15 કરીશું તો આપણને 39 મળશે. તો આ રીતે મિત્રો જે છે અહીંયા આપણને આપણે ભાડું જે છે એના આધારે જે છે અહીંયા સંખ્યાની યાદી બને છે. તો 15, 23, 31 અને 39 આ રીતે જે છે અહીંયા સંખ્યાની યાદી બને છે. તો આ જે સંખ્યાની યાદી બની એ યાદી જે છે સમાંતર શ્રેણી છે કે કેમ તે આપણે નક્કી કરવાનું છે. તો આપણે જાણીએ છીએ કે આ યાદી જે છે એ સમાંતર શ્રેણી બને કે કેમ એના માટે એના ક્રમિક પદોનો તફાવત એટલે કે એનો સામાન્ય તફાવત જે છે એ સમાન હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે છે એને પ્રથમ પદ કહેવાય, આને બીજું પદ કહીશું, આને ત્રીજું પદ કહીશું અને આને આપણે ચોથું પદ કહીશું. એટલે 15ને આપણે A1 કહી દઈએ, 23ને A2 કહેવાય, 31ને A3 કહીએ અને 39ને આપણે A4 કહીએ. હવે આપણે ક્રમિક પદોની બાદબાકી કરી નાખીએ. એટલે A2 - A1 કરીએ, A3 - A2 કરીશું અને A4 - A3 કરીશું અને એનો જવાબ જે છે સમાન આવે તો આપણે કહી શકીશું કે યાદી જે છે એ સમાંતર શ્રેણી છે. અને જવાબ સરખો ન આવે તો આપણે એવું કહીશું કે આપેલ યાદી જે છે એ સમાંતર શ્રેણીથી બનતી નથી. તો સૌ પ્રથમ આપણે A2 - A1 કરી દઈએ. A2 છે 23, A1 છે 15, 23 - 15 કરીશું તો આપણને 8 મળશે. હવે A3 - A2 કરીએ, A3 31 છે, A2 23 છે, 31 - 23 કરીશું તો આપણને 8 મળશે. તેવી જ રીતે A4 - A3 કરી દઈએ એટલે કે 39 - 31 કરીશું તો પણ આપણને 8 જવાબ મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ બે ક્રમિક પદોનો તફાવત જે છે એટલે કે સામાન્ય તફાવત જે છે અહીંયા આપણને બધામાં 8 મળે છે એટલે કે સરખો મળે છે. એટલે આપણે એવું કહી શકીએ અહીં AK+1 - AK જે છે એ હંમેશા સમાન રહે છે. સમાન રહે છે એટલા માટે આપેલ સંખ્યાઓની યાદી જે છે એ સમાંતર શ્રેણી બનાવે છે. આગળ દાખલો બીજો છે, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ જે છે એ V છે, બરાબર. તો પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેતી હવાનું પ્રમાણ આપણે શોધવું પડશે કારણ કે અહીંયા હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 જે છે ભાગ બહાર કાઢે છે. એટલે અહીંયા શરૂઆતની અંદર નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ જે છે એ V છે અને પ્રથમ પ્રયત્ન બાદ બાકી રહેલ હવાનું પ્રમાણ એનો ચોથો ભાગ જે છે એ બહાર કાઢે છે. એટલે વીનો ચોથો ભાગ કેટલો થાય? 1/4 થશે. આનું આપણે સાદરૂપ આપીશું તો શું મળશે આપણને? અહીંયા તમે જુઓ, અહીંયા છેદમાં કંઈ ના હોય, છેદમાં આપણે 1 મૂકી શકીએ. પછી આપણે આનો કરીશું ચોકડી ગુણાકાર, 4V
माइनस एक एका एक वी ने चार एका चार, चार वी माथी एक वी जाए तो अपने मळशे त्रण वी मळशे अपने लेके छेद में चार त्रण भाग्या चार वी। तो प्रथम प्रयत्न बाद बाकी रहेल हवानु प्रमाण जे छे त्रण भाग्या चार वी छे। हवे आपणे द्वितीय प्रयत्न बाद बाकी रहेल हवानु प्रमाण शोधीशुं तो आपणे जे छे त्रण भाग्या चार कौंस पानो वर्ग वी आपणने मळशे। एटले के अहींया जे छे आ स्थितिनी अंदर आपणे संख्याओनी यादी जे छे आ प्रमाणे आपणने मळे छे वी त्रण भाग्या चार वी त्रण भाग्या चार नो वर्ग वी। आ रीते आपणने यादी मळे छे। हवे यादी मळ्या पछी आपणे बे क्रमिक पदोनी बादबाकी करी लईए। એટલે કે આ વી જે છે એને પ્રથમ પદ કહેવાય, આને દ્વિતીય પદ કહેવાય અને આને આપણે ત્રીજું પદ કહીશું, એટલે કે એ વન એ ટુ અને એ થ્રી। આપણે બે ક્રમિક પદોની બાદબાકી કરીશું, જવાબ આપણને સરખો મળશે તો આ સંખ્યાઓ જે છે એ સમાંતર શ્રેણી બનાવશે, અને ક્રમિક પદોની બાદબાકી સમાન ન મળે તો આ સંખ્યાઓ યાદી જે છે એ સમાંતર શ્રેણી બનાવશે નહીં। તો હવે આપણે એ ટુ માઇનસ એ વન કરી દઈએ, તો એ ટુ ની કિંમત તમે જુઓ ત્રણ ભાગ્યા ચાર વી માઇનસ એ વન ની કિંમત વી છે, તો આપણે આ બેને કરીશું બાદબાકી, અહીંયા છેદમાં કંઈ ન હોય, છેદમાં આપણે એક મૂકી શકીએ। હવે આનો આપણે કરીશું ચોકડી ગુણાકાર, ત્રણ એકા ત્રણ ચાર એકા ચાર, તો શું મળશે આપણને ત્રણ વી માઇનસ ચાર વી અને ભાગાકારમાં ચાર એકા ચાર, ચાર વી માંથી ત્રણ વી જાય તો આપણને મળશે એક વી મળશે, ચાર મોટા છે માઇનસ છે એટલા માટે આપણને માઇનસ એકના છેદમાં ચાર વી મળશે। હવે આપણે એ થ્રી માઇનસ એ ટુ કરીએ, તો એ થ્રી છે ત્રણ ભાગ્યા ચાર કૌંસ પૂરાનો વર્ગ વી માઇનસ ત્રણ ભાગ્યા ચાર વી એ ટુ છે। અહીંયા તમે જુઓ મિત્રો બંનેની અંદર વી છે અને બંનેમાં ત્રણ ભાગ્યા ચાર છે, તો અહીંયા વર્ગ છે એટલા માટે આનો આપણે વર્ગ કરી દઈએ, ત્રણનો વર્ગ નવ થાય અને ચારનો વર્ગ સોળ થશે, ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ સોળ। હવે અહીંયા તમે જુઓ મિત્રો બંનેનો આપણે છેદ જે છે સરખો કરી દઈએ, લસા લઈ લઈએ, અહીંયા સોળ છે, અહીંયા સોળ લાવવા હોય તો આપણે અને ચાર વડે ગુણવા પડશે, તો અહીંયા પણ આપણે ચાર વડે ગુણવા પડે તો આપણને મળશે નવ વી માઇનસ, અહીંયા ચાર વડે ગુણીશું આપણે તો બાર થશે, અહીંયા આપણે ચાર વડે ગુણી કાઢીશું તો છેદ જે છે એ સરખો થઈ જશે, તો આપણે અંશની ડાયરેક્ટ બાદબાકી કરી શકીએ, ત્રણ ચોક બાર વી અને ચાર ચોક સોળ, બાર વીમાંથી નવ વી જાય તો આપણને ત્રણ વી મળશે, એટલે કે ત્રણના છેદમાં સોળ વી। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બે ક્રમિક પદોનો તફાવત જે છે સમાન મળતો નથી, એટલે કે અહીં જે છે એક એ પ્લસ વન માઇનસ એક એ હંમેશા સમાન રહેતું નથી, તેથી આપણે એવું કહી શકીએ કે આપેલ સંખ્યાઓની યાદી જે છે એ સમાંતર શ્રેણી બનાવતી નથી। આગળ નંબર ત્રણ છે, પ્રત્યેક મીટરના ખોદકામ માટે એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના રૂપિયા એકસો પચાસ અને પછીના પ્રત્યેક મીટર દીઠ રૂપિયા પચાસ પ્રમાણે વધતો જાય છે, એટલે એક મીટર કૂવો આપણે ખોદવો હોય તો એ ખોદકામનો ખર્ચ એકસો ને પચાસ છે, એના પછીના પ્રત્યેક મીટર દીઠ રૂપિયા પચાસ પ્રમાણે જે છે એનો ભાવ વધતો જાય છે। એટલે એક મીટર કૂવો ખોદવાનો ખર્ચ થાય રૂપિયા એકસો પચાસ, તો બે મીટરનો કેટલો થાય એકસો પચાસ તો છે જ એક મીટરનો, અને બીજો એક મીટર વધે છે બે મીટર ખોદવા માટે, તો બીજા આપણે એમાં પચાસ ઉમેરવા પડશે તો આપણને મળશે બસો રૂપિયા થાય। હવે ત્રણ મીટરનો ખોદકામનો ખર્ચ શોધીએ આપણે, તો બે મીટરનો ખર્ચ બસો રૂપિયા છે એમાં આપણે બીજા પચાસ આપણે ઉમેરવા પડશે તો આપણને અઢીસો મળશે, તેવી જ રીતે આપણે ચાર મીટર કૂવો ખોદવાનો ખર્ચ શોધીએ, તો ત્રણ મીટરના બસો પચાસ છે એમાં બીજા પચાસ આપણે ઉમેરી દઈએ તો આપણને ત્રણસો મળશે। તો અહીંયા જે છે આપણને કૂવો ખોદવાના જે ખર્ચ જે છે એની સંખ્યાની યાદી આપણને મળે છે એકસો પચાસ બસો બસો પચાસ અને ત્રણસો। મિત્રો આ યાદી જે છે એ સમાંતર શ્રેણી બનાવે છે કેમ એ આપણે શોધવાની છે, તો અહીંયા ચાર પદો આપણને આપ્યા છે તો આને આપણે એ વન કહી દઈએ, આને એ ટુ, આને એ થ્રી અને આને એ ફોર। હવે આપણે બે ક્રમિક પદોની બાદબાકી શોધી કાઢીએ, એ ટુ માઇનસ એ વન સો માઇનસ એકસો પચાસ એટલે કે પચાસ મળશે, તેવી જ રીતે એ થ્રી માઇનસ એ ટુ કરીશું અઢીસો માઇનસ બસો તો પણ આપણને પચાસ મળશે, અને એ ફોર માઇનસ એ થ્રી ત્રણસો માઇનસ બસો પચાસ તો પણ આપણને પચાસ મળશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે બે ક્રમિક પદોનો તફાવત જે છે આપણને સમાન મળે છે, એટલે કે અહીં એક એ પ્લસ વન માઇનસ એક એ હંમેશા સમાન રહે છે, તેથી આપણે એવું કહી શકીશું કે આપેલ સંખ્યાઓની યાદી જે છે એ સમાંતર શ્રેણી બનાવે છે। આગળ નંબર ચાર છે, આઠ ટકાના વાર્ષિક
चक्रवृद्धि दर थी शुरुआती रकम 10,000 मुकेल हो तो दर वर्षे खाता में जमा थती रकम नी यादी जे छे ये आपणे शोधवानी छे अने ए यादी समांतर श्रेणी बने केम ए आपणे जणावानी छे। विद्यार्थी मित्रों आपणे अहींया 8% नो वार्षिक व्याज दर छे एटले आर बराबर 8 कहीशुं અને 10,000 રૂપિયા મૂકવામાં આવે છે એને મુદ્દલ કહેવાય પ્રિન્સિપલ કહેવાય એટલે આપણે પી કહીશું અહીંયા। વિદ્યાર્થી મિત્રો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર જાણીએ છીએ એ બરાબર પી કૌંસમાં 1+r/100 અને કૌંસની બહાર ટી અહીંયા પી જે છે પ્રિન્સિપલ છે મુદ્દલ છે અને 10,000 કહેવાય આર વ્યાજનો દર કહીશું આપણે અહીંયા 8 આપણને આપ્યા છે ટી એટલે વર્ષ કેટલા વર્ષની વાત છે તો જોઈએ આપણે પ્રથમ વર્ષે એટલે કે પહેલા વર્ષના અંતે રાસ એટલે કે મુદ્દલ એને આપણે જોઈએ આપણે વ્યાજ કહીશું આપણે એને તો પી ની કિંમત આપણને આપી છે 10,000 અહીંયા 1+r અહીંયા આપણે 8 મૂકી દઈએ આપણે અહીં ગાડી તો શું મળશે આપણને 8/100 એટલે 0.08 મળશે એમાં આપણે 1 ઉમેરી દઈએ તો શું મળશે આપણને 1.08 મળશે અને ટી ની કિંમત આપણે અહીંયા 1 મૂકવાની છે આ રીતે પ્રથમ વર્ષના અંતે રાસ આપણને મળશે 10,000 ગુણાકારમાં 1.08 બીજા વર્ષના અંતે રાસ શોધી કાઢીએ આપણે અહીંયા પી ની કિંમત મૂકી દઈશું આપણે 10,000 અને અહીંયા આપણે આર ની કિંમત 8 જ લેવાની છે એટલે જે કૌંસ જે છે એનું સાદુરૂપ આપણને 1.08 મળશે પણ અહીંયા આપણે ટી ની કિંમત 2 મૂકીશું કારણ કે બીજા વર્ષની વાત છે અહીંયા 2 થઈ જશે તેવી જ રીતે ત્રીજા વર્ષના અંતે રાસ શોધીશું તો આ કૌંસ સાદુરૂપ આપણે જાણીએ છીએ 1.08 થશે અને ટી ની કિંમત આપણે 3 મૂકીશું। વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સંખ્યાઓની યાદી જે છે આ પ્રમાણે બનશે 10,000 ગુણાકારમાં 1.08 10,000 ગુણાકારમાં 1.08 કૌંસ પૂરાનો વર્ગ 10,000 ગુણાકારમાં 1.08 કૌંસ પૂરાનો ઘન। વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ 3 પદો છે આપણે ધારી લઈએ આને A1 કહી દઈએ આને A2 અને આને A3। હવે આપણે બે ક્રમિક પદોની બાદબાકી શોધી કાઢીએ A2-A1 તો A2 ની કિંમત મૂકીએ -A1 ની કિંમત મૂકી। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ ધ્યાનથી બંનેમાં 10,000 છે અને બંનેની અંદર 1.08 છે બંનેમાં 10,000 છે બંનેમાં 1.08 છે તો આપણે કોમન કાર્ડ લઈશું આ રીતે તો અહીંયા જે છે બે વખત છે 1.08 વર્ગ છે એટલા માટે તે એક વખત જે છે બાકી રહેશે અહીંયા કશું બાકી રહેશે નહીં અહીંયા કોમન નીકળી જશે પણ ગુણાકારમાં આપણે 1 મૂકી શકીએ અહીંયા 1 રહેશે તો આ રીતે A2-A1 જે છે આ આપણને મળશે। હવે આપણે A3-1.08-1 માંથી આપણે આ બે ની કરીશું બાદબાકી તો આપણને મળશે 0.08 મળશે। હવે આપણે A3-A2 કરીશું તો A3 ની કિંમત આપણે જાણીએ છીએ માઇનસ ને માઇનસ અને A2 ની કિંમત પણ આપણે જાણીએ છીએ તો અહીંયા તમે જુઓ ધ્યાનથી બંનેમાં 10,000 છે બંનેમાં 1.08 અહીંયા ઘન છે અહીંયા વર્ગ છે એટલે બે વખત બંનેમાં છે તો અહીંયા કોમન કાઢીશું આપણે અહીંયા બે વખત નીકળી જાય તો એક વખત બાકી રહેશે અહીંયા કશું બાકી નહીં રહે તો 1 જ હોય। હવે આ બેની કરીશું આપણે બાદબાકી તો 1.08-1 કરીશું તો આપણને 0.08 મળે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ A2-A1 અને A3-A1 જે છે સમાન મળતો નથી અહીંયા 1 છે કંઈ ન હોય તો અહીંયા 2 છે એટલે બંનેની કિંમત સમાન મળતું નથી લખીશું આપણે અહીં AK+1-1 હંમેશા સમાન રહેતું નથી તેથી આપેલ સંખ્યાઓની યાદી જે છે એ સમાંતર શ્રેણી બનાવતી નથી।